કિરણ, કેમ છે તને? હવે તબિયતમાં હવે કોઈ ફરક લાગે છે? ડોક્ટરને બોલાવવા છે? અરે ના ના, ડોક્ટરની કઈ જરૂર નથી, આ શરીર તો સાજું થઈ જશે. પણ મારા મનની એક ઈચ્છા છે. બોલ બોલ કિરણ, શું ઈચ્છા છે? પણ મને ડર છે કે ક્યાંક તમે ના. એ કિરણ, કેવી ગાંડા જેવી વાતો કરે છે તું? તારી કોઈ પણ બાબતની આજ સુધી ના પાડી છે મેં? બોલ, શું ઈચ્છા છે? બોલ. અરે ના ના, એવી વાત નથી. પણ પણ ને બાણ કર્યા વગર સીધું બોલ ને, તારી શું ઈચ્છા છે? વાત જાણે એવી છે કે આપણે એક વખત વતનમાં જઈ આવીએ, ત્યાં જઈ હવા પાણી બદલાય તો કદાચ તબિયતમાં સુધાર પણ આવે. તમને શું લાગે છે? મને શું લાગે છે? અરે ગાંડી આવડીયમથી વાતમાં આટલો બધો સંકોચ કેમ કરે છે? કાલ સવારે જ નીકળી જઈએ. ખુશ રામુ. જી મોટા શેખ. એક કામ કરને ભાઈ, ઓફિસે ફોન કરે ને મનુને કે જલ્દી ઘરે બોલાવે છે. જી મોટા શેખ. અને હા, કેજે દાદી માં ઘરે બોલાવ્યો છે તો જલ્દી આવશે. હલો. હલો. હા રામુ કાકા બોલો, હું મનુ બોલું છું. નાના શેખ. હા, તમે તાત્કાલિક ઘરે આવી જાઓ, આપ કડી દાદી માએ તમને બોલાવ્યા છે. અચાનક? ચાલો ચાલો, ઠીક છે ઠીક છે, હું હમણાં જ આવું છું. સોલંકી કાકા. ઓ સોલંકી કાકા. જી નાના શેઠ. ઘરેથી દાદીમાનો ફોન હતો, મને ઘરે અચાનક જવું પડે એવું છે, તો ઓફિસનું તમે કામકાજ સાંભળી લેજો અને કાંઈ અર્જન્ટ ફોન હોય તો મને જણાવી દેજો. જી નાના શેઠ, જરાય ચિંતા કરતા નહીં. ઓકે, ધ્યાન રાખજો. દાદીમા, દાદીમા, દાદીમા. આવી ગયો દીકરા. કેમ અચાનક મને ફોન કરીને બોલાવ્યો? તારી તબિયત તો સારી છે ને? અરે બેટા, આ ઉંમરમાં તો એવું બધું ચાલ્યા જ કરવાનું. હા પણ એ તો કહું કે એ મને શા માટે બોલાવ્યો? દીકરા, મને નથી લાગતું કે આ બધી દવાઓથી હવે મારી તબિયતમાં કંઈક સુધારો આવે, એટલે જ મારું મન હવે હવા પાણીનો ફેરબદલો કરવા તરસી રહ્યું છે. તારા દાદાને તો મેં વાત કરી દીધી છે, પણ એણે બધું તારા પર છોડ્યું છે. મને મારા ગામડે જવું છે. ઘણો સમય થઈ ગયો, મારા વતનનું મેં ઘર નથી જોયું. બસ આટલી વાત, આપણે કાલે જઈએ ગામડે, સમજ્યા? અને તમારો હુકુમ તો માથે ચડાવું છું. અને તમારા સિવાય આ દુનિયામાં કોણ છે બીજું મારું? સારું સારું દીકરા, ચાલ હવે જવાની તૈયારી કર. હા ઠીક છે. Hey!
કિરણ, શું થયું? ગાડી કેમ રો? મનુના દાદા, જુઓ કોણ છો, ઓળખો છો તમે? સાચું કહું છો, તમે તમે મિત્ર ખરા ને? દીપક, દીપક, આ શું દીપક? કેટલા વખત થી જોયો તને દીપક, દીપક. અદીપક, અદીપક કઈ બોલતો કેમ નથી? આ બધું શું છે દાદીમા? મનુ બેટા, આ બધું સમજાવવા માટે મારે ભૂતકાળ ઉખેડવો પડશે. હા બેટા, ઘણા વર્ષ પહેલાની વાત છે. કિરણ બેટા, પકડી લો. વર્ષથી જેને પામવા માટે પ્રતીક્ષા કરતો હતો એ પદમણી આજે હાથમાં આવે પછી અરે આજ તો સમય છે મોજ માણવાનો. મોજ પાર્વતી, જો જો તારો દડી તો ઉપર પહોંચી ગયો. જવા માની વાત માની લે પાર્વતી, માની લે. મારી આવી જા. તારી માને શું થયું?
चलो चलो बेन ने उपड़ो आपने घेर ले जी। हाँ चलो। एम जनाए ची। मैंने मरा बेन बनने भी ने मारी ना किया चमुखी। कौन जाने क्या मन? मने एम लगे ची कि आ खंजर क्या जोयू चे? क्या जोयू चे? याद ना थी आउट। गोपाल भाई, तमें चिंता ना करो। हूँ जरूर तपास करावीश। एक ने एक दिवस खूनी जरूर पकड़ाई जशे अने एने सजा पण जरूर मळशे। धीरज राखो भाई। जय श्री कृष्ण। चाल बेन किरण थोड़ो खाई ले। ना ज्योति मारे नथी खावू। किरण बेटा नहीं रड़वानू नहीं बेटा शांत रहेवानू हो बेटा। बेटा तारा मां ने बापू तो भगवान ने घेर गया छे बेटा। बनवा कार बनी गयो बेटा। बेटा तू तो मारी डाई दीकरी छे ने। चल बेटा थोड़ुक जमी ले। भाई साहब तमे भाई साहब बहु करो छो। अरे खाऊ छे तो खाशे भूख लागसे। त्यारे तमे जावने खेतरे घणाई काम पड़े छे त्यां। नानू बाळक छे मां पगर तो एने एवुं ज लागे ने। चल जाओ छु खेतरे। पड़ाने तू पाची भूख थी नो राखती। खवड़ाव जा कहीं। जाओ बेटा। तू जा मिले जाओ। भूख नहीं लगी काय वांदो नहीं खावनो नहीं हो। भूख न लगे तो नहीं खावनो। बड़ा बड़ा कचरो पड़ो छे ने चाज ने हावणी लेने हंजवाड़ी वाली ना खाला गाल उभी था उभी था ने मारो मोटो सो जोवा। मानने वाड़वो लाव किरण मने वाड़वा दे। ना ना मामी मने वर्षे। लाव लाव ना लाव लाव ना ना मामी मने वर्षे। पहला मोटा मामी वर्षे पाटी पड़ी तारे तो एक तो खाटे खावा जोई थी काम करवू नथी अने हाली पड़ी चपाटी खाटी हुई अत्यंत तो खाटी। अरे काम करवानो दीत ना रे चल छने वाली काम कर। अरे तू जा दूध पिया जा मोरी नु खिचो। खबरदार जो फड़ी वाला वगड़े उभी थई छे तो फर चल
હાલચાલ મીઠી આજે તો આપણે ગિલ્લી દંડા રમવાના છે ના ના કિરણ આજે તો મારો પહેલો દાવ લે આજે તારો પહેલો દાવ બસ ઓય માં મારું તો માટલું ફોડી નાખ્યું હાય હાય હવે શું થશે અરે અરે આ જોતડી એ તો મારું માટલું ફોડી નાખ્યું આજે જો જોતડી તારી માને જઈને કહું છું ઉભી રે ચાલો બેનો હા ચાલો ચાલો હાય હાય હવે હવે શું થશે ચાલ ચાલો ભાગી જઈએ હા 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 ચાલો ચાલો ભાગી જઈએ દુર્ગાબેન ઓ દુર્ગાબેન અરે આવો આવો અરે શું આ જુઓ તમારી જોતીએ તો અમારું માટલું ફોડી નાખ્યું આમ દીકરીની જાત થઈને રસ્તા વચ્ચે ગિલ્લી દંડા રમે એ જરાય શોભા નથી દેતું હા જુઓ ને મારું તો માથું ફોડી નાખ્યું કેટલું મોટું ઢીમરું થઈ ગયું કાલી રેવલી હા તમે ચાલો રેચો હું એને બોલાવું કિરણ જ્યોતિ પાર આવો આવો કહું છું આવો જશે એક ભાર જાત તને કેટલી વાર કીધું કે શું શું કામ લો પીવા બેઠી છે તું પણ બાપે તો ભડકી ગઈ હવે અમે તો શાંતિ થી રહેવા દે ઓજ ઓજ અમારી આરું ના ધજાડા કરવા બેઠી છે ઓજ ઓજ અરે અરે શું કરો છો આને કશું નથી કર્યું માટું તો તમારી દીકરીએ ફોડ્યું છે આ બિચારીને ના મારશો હા દુર્ગાબેન મને પણ જ્યોતિએ જ માથામાં વગાડ્યું છે હા માડી મારા હાથે જ અમને વાગ્યું છે અને માટલું ફૂટ્યું છે ઠીક છે ઠીક છે હું એને સમજાવી દઈશ હવે તમારા માટલાય નહીં ફોડે ને ઢીમળાય નહીં પડે ચાલ 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 તમારે ઘર પેલા જાઓ અને તું અહીંયા તું બહુ ડાય હો તું હળંગાય હવે તું ડાય છો ને તો એક કામ કર હમણાં નો ઢગલો પડ્યો છે ને જઈને એને ઉટકી નાખ અને ચાલે ને ત્યારે રોવા હું ભાઈ જાગ બધાને દેખતા એમ બતાવે છે બધાને કે હું તને મારીને ઊંધી પાડી દઉં તું હે તને શું કીધું મેં ચાલ 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 જઈને થાબડા ઉતાર ભલે હલતી થા જો બેટા તારે પીવાની જરૂર નથી અને રમવાનું ખરું પણ એટલું નહીં કે ખાવાનું ભૂલી જાઓ અને વ્યાધી નહીં કરવાની તો માટલા ફૂટે ને માથા ફૂટે એમને થોડા મોટા થવાય છે હલા લાલા થોડું ખાઈ લેજો ના માડી મને ભૂખ જ નથી લાગી હું કિરણ પાસે જઈશ એ હરક પતુડી તું ખરી છો આખો દી કિરણ 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 નથી જવાનું અને તું જો કિરણ ને હું ખાવાનું દઈશ પેલા ને ઠામડા તો ઉટકી લેવા દે પછી એને ખાવાનું દઈશ હાલ તું પેલા દૂધ પી લે હાલ હું તને આટું દૂધ કાઢું હાલ 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 જતા આવજે પાછી અરે રે મારી કેલી તને ના પાડતી ને તોય માંડી વાસણ ઉટકવા ઉભી થા ઉભી થા તને કેટલી વાર ના પાડી છે પાડી છે ને ના ઉટકાઈ ગયા હવે ફટાફટ વાહણ ઉટક હાલ જોઈ પછી ખાવાનું બનાવ જો હાલ અને સાંભળ પછી લુગડા ધોવાના છો મામી મને ભૂખ લાગી છે એ તો અમને લાગી છે ભૂખ તો બધાય લાગ્યો પણ બેટા આ બધું પરવારી ને લુગડા ધોઈ આવવાના હો પછી ખાવાનું દઉં છું ચા 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 માડી આપી દે ને ખાવાનું બિચારીને હવે બિચારી વાળીની મૂંગી રેને વાતી ખાવાનું ખબડાવીશ તો કહેશે કે મા બાપ પકડની છોડીને મારી નાખી લવર ઉપરસ્તે ચા બેટા ચા કપડા લઈ આ ચા 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 હરકા ગઈ ગઈ તો જે હો જ્યોતિ મામી વચ્ચે તો નહીં ને ના ના મારીને ખબર એ નહીં પડે ઠીક છે હાકી ગઈ કિરણ લે કરો વાત રાત મળી તો દાદી આ તેને બેઠા હુંડી લાગ્યા હવે ઉભી થા છાની માની અને આટલો બધો ઉત્કર્ષની મારે છે અને એટલી બધી વાસણી થઈ હે ના રહડા લેવા ગઈ હતી ત્યાં રમવા ગઈ હતી કે લુગડા ધોવા ગઈ હતી અને આટલા ચપટી એક લુગડામાં આટલી બધી વાર થતી હશે આટલી વાર થાય ના ના માડી જો તો ખરી કપડા કેટલા બધા છે વાતો લાગે છે હવે મૂંગી રે ને એના ઉપરા ના લીધા વગર ની નહીં તો લટાવી દે ઊંધા માથે કહી દઉં છું ઉભી થા ઉભી થા કહું છું આ મામ ને ચને મારી મારીને ઊંધી વાળી એમ કરે છે સાંભળ આ બેસી રહી છે તો લોટ ડરવાનો છે તો કોણ ડરશે તારી માં પછી કહેશે મામી મને ભૂખી લાગી છે તો જો એ મોટી ખડપગી અરે ખડપગી તો તું છે નાલાયક હું કામ આની વાહે પડી છે હું કામ તું જુલમ કરે છે તું એના પર અરે આપણા સિવાય આ આખી દુનિયામાં બીજું છે કોણનું અને આ તો એના હસવા ખેલવાના દિવસો છે કામ કરવા નહીં ખબરદાર ખબરદાર જો આની પાસે કામ કરાવું છે તો તે કામ નહીં કરે તો ખાશે શું તમારે માથું ચૂપ
નહીં મામા નહીં ના બાપુ ના હું તમારા પગે પડું છું તું બતા બતા જા ઘરમાં જાઓ બેટા મામી ઉછે ત્યાં સુધી માં દળાઈ જશે અને સવારમાં મામી ખુશ થઈ જશે કિરણ તું એકલી નહીં હું પણ તારી સાથે તળનો દળવા ચાલુ છું ચાલ 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 અનાજ દળાઈ ગયું હવે ચાર પાંચ દિન નિરાંત કેમ જ્યોતિ મારી હરણદાઈ ના જોયું હતો હવે જ્યોતિ તું ક્યાંય હારે દળાવા બેઠી હલા લગી ઉભી થા આજથી વ્રત શરૂ થાય છે મંદિરે પૂજા કરવા નથી જવાનું હે હલા લાલ લાલ તું ક્યાં ઉભી થઈ એ રે લોટ ના છાની મની પછી જજે મંદિરે જવાનું છે હાલ ચાલ અલી મીઠી તે ભગવાન પાસે કેવો વલ્લાડો માંગ્યો નિશાની તો આપ અરે એ શું નિશાની આપવાની તને ખબર છે એને તો નક્કી જ છે પેલો ગીગો ક્યારે જ જપતી હતી પણ પેલો ગીગો મારા બાપા સામે આવતો જ નથી પીવે છે ને પણ જ્યોતિ તો તારી વાત કર ને તે કેવો મૂર્તિ માંગ્યો અરે 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 એમાં તો શરમાઈ ગઈ કે તો ખરી મારે છોડ તું કે તે કેવો માંગ્યો ભગવાન પાસે વરલાડો ઉભી રે હું કઉ છું Thank you.
બાપુજી જ્યોતિને બહુના રૂપમાં જુએ છે. હવે તમે લોકો ઉભા શું છો? જાઓ જાઓ ઘરે જઈને કામ કરો. હવે હું અને જ્યોતિ જઈને વર વહુની રમત રમે. અરે ગોળી, શું કામ તારા નાજુક હાથને તકલીફ આપે છે? તને ખબર છે આ હાથ હવે જ્યોતિના હાથનું મીંડળ છે. હવે હા હા જન્મો જન્મ સુધી નહીં છે. અરે ક્યાં ચાલ 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 આપણે રમત ચાલ રમત ચાલ. એ નાગજી, આમ છોકરીઓ સામે હું બળ કરે છે? જો ભાડનો દીકરો હોય ને તો મારા ધામે કરીજો. અરે વાહ, આખા ગામમાં તું એક જ મરદ છે જે નાગજીનો સામનો કરવા તૈયાર છે. વાહ, લે છોડી દીધો. ગુમાન ખોટું નાગજી, મર્દાનગીનું આ ગુમાન ખોટું. અરે મરદ તો તેને કહેવાય છે કોઈની લાજુ બચાવવા માટે ધીંગાણે ચડે. તારી જેમ લાજુ લૂંટનારને તો કાયર કહેવાય. કાયર બહુ શોખ છે ને મર્દાનગીના ખેલ ખેલવાના. આવ ને ખેલ ને, ખેલ ને મારી સાથે, નહીં તો પછી ચૂપચાપ ઘર ભેગો થઈ જા. હુકમ કરવા આવ્યો છે? હુકમ સમજે તો હુકમ સમજી લે. એમ તો આજે તું પણ તારી જાતને તારાએ અર્થા પૂરા કરી. Oh!
अलिया मुआ दीदी नो घेर हाड नहीं तो आ भान मा आवशे ने तो तारा भुक्ता काढी नाखशे हेलो सारू थयु सूरज तू आवी गयो जो तू ना आवे हो तो अरे मरे तारा दुश्मन आ तो एक घेरू बंदी फरज हती भईला नागजी जेवा हड़काया कूतरा गाम आखा ने करड़ता फरे तो एने समझावाना बेसाय एने तो पग थी कचड़वा ज पड़े અને મારા હોવા છતાં તારી ઉપર કોઈ હાથ ઉગામે ને હું જોતો રહી જાઉં બસ હા ભાઈ ઠીક છો દીપક હા કિરણને કરડતા બહુ સારું આવડે છે સૂરજ વાહ કેવો પાકડો યુવાન છે વારે મારા મનના માયગર નાજી નાજી ચલો ઉઠો ઘરે જવાનું છે નાજી પધારો રાજકુમારીઓ પધારો તમારા પોખણા કરવા માટે જ ઉભી છું મંદિરે કહી ને કે મારામારી કરવા શરમ ના આવી ગામના ઉતાર સાથે મારામારી કરતા પણ હે અને હટુ મેં તને મોટી કરી કે તમારી દીકરીને બરાબર તૈયાર થાય પણ મામી જો આજે તને નહીં છોડું ના માં ના બિચારી કિરણનો એમાં કોઈ દોષ નથી ઝઘડો તો મારી સાથે થયો હતો એ તો મને છોડાવવા આવી હતી એને છોડી દે માં તો એને છોડી દે એ છોડો આજે તો એને છોડીશ નહીં પણ બરાબરનો બેથી પા કાપીશ ખબરદાર ખબરદાર તો એ પાછો હાથ ઉગામ્યો છે તો અરે સુકામ સુકામ તું હેરાન કર રહી છે આ આબડાને આ છોકરીઓ બિચારી તો પારકી થાપણ કહેવાય કાલે ઉઠીને જતી રહેશે પોતાના ઘરે જાજો વખત નહીં રોકાય અહીં પછી તું આંગણામાં એકલી બેઠી બેઠી ભસ્યા કરજે મને બધી જ ખબર છે વાત કોનો હતો એ હું આજે જઈને પેલા મુખીને મળું છું પેલા હરામખોર નાગજીને તો ઠેકાણે પાડવો જ રહ્યો બોલો 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 બોલાય એટલું બોલો આ કરમચંડાળની કારણે બોલો છો ને એ તમારું નાક પાવશે એ તમારું નાક પાવશે એક દિવસ બહુ માથે ચલાવી છે ને હલતા ને હડફેટે લીએ છે ચડાવો ચડાવો પછી વાતે ઓઢીને રોજો તમે એકલા બેટા તમે ચિંતા નહીં કરતા હમણાં જ જાઉં છું મુખી હે મુખી અરે અરે ગોપાલભાઈ આવો 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 અરે પ્રસન્નભાઈ પધારો 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 મને ખબર છે તમે શું વાત કરવા આવ્યા છો મને ખબર છે પણ જરા શાંતિથી બેસો ચા પાણી પીઓ પછી આપણે બધી વાત નિરાતે કરીશું હા અરે નાનકા અરે જો આપણે ઘેર ગામના વડીલો પધાર્યા છે અરે એમના માટે ચા પાણી લાવ બેટા બેસો બેસો પછી આપણે નિરાતે વાત કરીએ હરામખોર નાગજી વિશે હા બેસો બેસો ચા પાણી પીઓ કરસનભાઈ ગોપાલભાઈ મને હૈયામાં એટલું બધું દુઃખ થાય છે કે મારે ઘેર આવો કપાતર પાછો સાચું કહું ને તો એની માની હારે એ મરી ગયો ને તો નહીં મુખી આમ મરવા બરવાની વાત ન કરો આ તો પેટ દીકરીઓ છે એટલે દુઃખ થયું છે પણ પેલા તમે નાગજીને સુધારો રસ્તા વચ્ચે ગામની બેન દીકરીઓના હાથ જાળે અને કોઈ બચાવવાની કોશિશ કરે તો ગુંડાઓ પાસે માર ખવડાવે મને બધી ખબર છે કરસનભાઈ બધી વાતની મને ખબર છે અને એ ખબર છે કે આપણા સૂરજે એની સારી પેટ ધોલાઈ કરી છે ગોપાલભાઈ સાચું કહું ને તો સૂરજે બહુ સારું કર્યું છે અરે હું જો ત્યાં હોત ને તો મારા તરફથી બે દોલ વધારે મારત ને
તમારો પ્રેમ ભાવ જોતા હવે અમારે તો બોલવા જેવું કશું રહ્યું જ નથી. જઈશું ઠીક ત્યારે. લો રામ રામ. રામ રામ. રામ રામ. ભલે નાનકા. એ આવ્યો બાપુ. નાનકા તને ખબર છે આપણો નાગજી ક્યાં હશે? એની વાત ની તો એક જ ખબર છે બાપુ, કે આપણા ખેતર ની વાડી એ પેલા ભિખાર અવલ ની ઝૂંપડી હોય દારૂ પીવા. બહુ વચનું લાગે છે કા નાગજી? બહુ દુખે છે. બહુ જ દુખે છે. પણ સાચું કહું ને, તારો આ હાથ અડે છે ને તો બધું જ ભૂલી જવાય છે. જોઈએ ને આપણા હાથનો ચમત્કાર. પણ નાગજી હું આમ ને આમ ક્યાં સુધી સહન કરતી રહીશ? તારે વળી શું સહન કરવું પડે છે નાગજી? તું જાણે છે તારા શરીર ઉપર જેટલા ઘા છે એટલે મારા દિલ માં છે. નાગજી તું જાણે છે હું તને કેટલો પ્રેમ કરું છું, પણ તું પેલી જ્યોતિડી માં શું જોઈ ગયો છે? મન કર તારું હાલ. મારું મગજ સતત પેલી જ્યોતિના વિચારોમાં ભટક્યા કરે છે. નાગજી તું દાજા ઉપર શું દમદામ દે છે? નહીં છોડું. આજનો આ બદલો લેતા વિના હું કોઈને નહીં છોડું. નાગજી નામ છે મારું. નાગજી દસું તો પાણી ન માગે. દીકરા બહુ સારા વાળા થશે. ઓ મારી મીઠડી, હાલા કરી ગયેલી કેવી મસ્ત મજાની લાગે છે. ઘરમાં લાગે છે એકલી. હો એક કામ કરું, આની જોડે છે ને મીઠી મીઠી પ્રેપરી વાતો કરી લઉં. લાગે છે કે આનો બાપો એ ઘરમાં નહીં જોવાય. પણ આને ઉઠાડવી તો પડશે જ ને, એને કેવી રીતે ઉઠાડું? એક કામ કરું, એને સીટી મારું. ના ના ના, સીટી નથી મારવી. આજુબાજુ ની બધી છોકરીઓ જાગી જશે, પણ આ નહીં જાગે. તો હું કરું, આ ખાટલો જ ઊંચો કરી નાખું. ફળાંગ દેને ખાટલો ઊંચો થશે અને ધડાંગ દેને જાગી જશે. એ મારી વાલી. અરે કઈ નથી, મરી ગઈ. એવી મસ્ત મજાની જુએ છે મારી પીઘડી. અરે ગીગા, તને આમ ધોળા ધાડે કોઈ આમ ખાટે થી પડતા શરમ નથી આવતી? અરે મને કઈ શરમ નથી નડતી. અરે તું જ મને કે આ હીર અને રાંધ્યા ને પ્રેમ કરવામાં કોઈ થી કોઈ ની શરમ નડી હતી? અરે આ લેલા ને વધુ ને આમ ગુટર 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 કરવામાં કોઈ દાડો કોઈ ની શરમ નડી હતી? અરે ના રે ના, આ પૃથ્વીરાજ ભાઈ સંયુક્ત બેન નું હરણ કરીને લઈ ગયા ત્યારે એમને કોઈ ની શરમ નડી હતી? જરાય નહીં ને. તો પછી મને હું કરવા કોઈ ની શરમ નડે? મને નડે છે ખાલી એકલો તારો ખખડતો જ બા. અરે ભાઈ હું તને નથી નડતો, પણ તું મને નડે છે. ઓહો ડોહા, હજી તમે જીવો છો? એનો તને કઈ વાંધો છે? અરે મને પૂરો વાંધો છે. આ તમે જીવો છો ને અમને બંનેને ભેગા નથી થવા દેતા, એ જ વાંધો છે. હવે તમે અમને બંનેને ભેગા થઈ જવા દીધા હોત ને તો બિચારી ક્યાંની બાર છોકરા જણીને નવરી થઈ ગઈ હોત. પણ બાપુ આ ગીગામાં શું ખોટ છે? હવે તું છાની મની ઘરમાં જાતી રે, સમજીને મારો મગજ તો ઠેકાણે નથી. કેમ કોઈને ભાડે બોલે? હવે તારે મારા ઘરની બારે જવાનું શું લેવું છે? આ તમારી મીઠડી. અરે ભાઈ મીઠી કઈ થોડી, મારી અંગત છે. કેમ આ તમારી દીકરી નથી? અરે ભાઈ એમાં તો મારો અને મીઠી ની માનો 50-50% જેટલો ભાગ છે. હા તે ડોજી મરી ગયા હતા ને ત્યારે મને 50% ભાગ આપીને ગયા હતા. હવે તમારો 50% ભાગ દઈ દો એટલે પાર આવે. હા અમે બંને લગ્ન કરી લઈએ ને બધું પતી જાય. હવે તું જવા દે કે નહીં? મારા ઘરની બહાર જવા દે કહું છું. ઘરની બહાર જવા દે. હા હા જઈએ છીએ. હવે તમે કઈ તમારા જેવા નથી, અમે ફટાક દઈને વ્યાજ આવું. પણ આ છે ને બધો તોર કાઢી નાખજો. એક દાડો છે ને ભૂંડરા જોડે બાંધીને ગામ વચ્ચે તમારી ઇજ્જત ન કાઢું ને.
તો મારું નામ ગોરો ગોરો ગીગો રે હા જય માતાજી જીજ કાવળી આવજે મીઠી કહું છું જાસ કે નહીં અને તું ઘરમાં જા ઘરમાં જા કહું છું ભાઈ ઓ ભાઈ શું વિચાર કરે છે ભાઈ અરે હેરો તું હજી જાગે છે દીપુ તને સુડાવે વગર મને ઊંઘ કેમ આવે લાવ તારું માથું દબાવી આપો ના બેન ના મને શું થવાનું છે તો પછી કેમ જ્યાં સુધી તારા હાથે મહેંદી ન લાગે ત્યાં સુધી મને નિરાંતે ઊંઘ કેવી રીતે આવે ના ભાઈ ના આ ઘરમાં તું જ્યાં સુધી ભાભી ના લાવે ને ત્યાં સુધી તું મારા માટે વિચાર પણ ન કરતો હા અને એ પણ મારી જ પસંદની એમ બતાવ તો ખરી કેવી હશે તારી ભાભી ભાઈ તું સાચું કેજે હો તને જ્યોતિનિયા સતાવે છે ને ચાલ ચાલ હવે મને બધી જ ખબર છે હો ચાલ હવે સુઈ જા બહુ વિચારો નહીં કરવાના હા Thank you.
આ સૂરજની નિર્દોષતાએ તો આપણને હેરાન પરેશાન કરી નાખ્યા છે. ચાલુ કોઈ અંદર નથી આવી શક્યું કે નથી કોઈ બહાર. હા સરદાર, હવે તો આપણો કોઈ ભેરું બંધ આવે કાં તો આપણે બહાર જઈએ તો જ કંઈક નવા જૂની જાણવા મળે. સરદાર, 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 એક ખબર લાવ્યો છું. જલ્દી બોલ. અરે ચૂપ કેમ છે બસ ને? સરદાર, મોટા મુખી બાપાએ આત્મહત્યા કરી લીધી છે. હા સરદાર, આ વાત સાચી છે, સોળ અને સાચી છે. અરે મારો બાપ તો કઈક ને મારીને મરે એમાંનો છે. તારી ભૂલ થાય છે, લાગે છે તારો બાપ મરી ગયો છે. થોડી થોડી બધી વાત, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે ગામમાં રાસ અને ગરબાનો ઉત્સવ છે, એમાં પેલા દીપક અને સુરત નો રાસ પૂરો કરી નાખવાનો છે, જેથી એ ફરી ક્યારે રાસ ન રમી શકે. ખબર છે ને? મારું નામ નાગજી છે. નાગજી દાસુ ને તો પાણી ન માગે.
તો ગુંડા એક છોકરીને ઉપાડીને ગયા છે. તને માર્યા સિવાય હું કઈ રીતે મરી શકું મારી રાણી? એ બધું નાટક હતું કેમ? હા સાંભળ, જે દિવસે ભાનુમતીનું ખૂન થયું તે દિવસે મારી દીકરીની હત્યા કરી નાખી, અને ત્યાંથી ભાગી ગયા છે. શું વાત કરે છે ભીખા? નાગજીની આ હિંમત? બાપુ, આ દારૂની સોગંદ કહીને કહું છું, દારૂડિયો ક્યારે છૂટું નથી બોલતો બાપુ. ભીખા ચાંથા ભીખા, દારૂ પી, જરા શાંતિથી બેસ, હું જરા તપાસ કરું શું થયું છે. ક્યાં છે મુખી? ક્યાં છે? અરે પછી તો દીપક બધી સાબિતી લઈને આવ્યો, આખી બાજી ઊંધી વળી ગઈ. મને લાગ્યું કે હું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહ્યો. હું અંદર ગયો, ભીખાને સળગાવી માર્યો અને પાછળના બારણાથી હું ભાગી ગયો. વાળા સમજ્યા કે હું સળગી ગયો. અરે તારો ભાઈ, તારો નીચ નાદમ, તારા મા બાપને માર્યો. પેલી તરફ છો? Thank you.
ભારે થઈ ખંડેરમાં મોટા બાપુ મરી ગયા. શું વાત કરે છે? આ વાત સાચી છે? હા હા સરદાર, અમે સગે આંખે જોઈને આવ્યા છીએ. અને ત્યાં દીપક અને સુરેજ પહોંચી આવ્યા અને અચાનક એમના હાથે એમનું મોત થઈ ગયું. બસ બસ, હવે સુરજ અને દીપકને નહીં છોડ. એ ચચુંદરાઓ હવે મારા હાથમાંથી બચી નહીં શકે. નાગજી નામ છે મારું, નાગજી. પાણી ન માગે બાપુ. બાપુ બાપુ, શું થયું બાપુ? બાપુ એલી છોડ્યું. ઓ માડી રે. હા માં, કહું છું રાસડા લઈને આવી ગઈ કે શું? હા, અમે આવી ગયા અને કિરણ તો સુઈ પણ ગઈ અને બાપુ હજી નથી આવ્યા. વલ્લભ કાકા ને ત્યાં સત્સંગમાં રોકાણા છે. હવે તુંય હોઈ જા, હવારે પછી વેલા ઉઠવાનું છે. એ ભગવાન, અડધી રાત ઉપર થઈ ગઈ, હજી કિરણ દેખાતી નથી. કદાચ એના એને મળવા રોકાણી હશે. જ્યોતિ, મામી સુઈ ગયા ને? હા, સુઈ ગયા. હાશ, હાશ ની દીકરી થા માં, તે તો મારી ઊંઘ હરામ કરી નાખી. તું તો તારા એના મળવાના ચક્કરમાં પડી ગઈ, પણ મારે માને શું જવાબ આપવો? જ્યોતિ, ભલે એ તો કે આટલી રાત સુધી એ સુસુ કરતો હતો. ના મારી બેના, એવું કઈ નથી. અરે એ તો મને ઘરે આવવાની જ ના પાડતો હતો. જેવી ઉઠવા જાઉં એટલે ખભો પકડીને બેસાડી દેતો હતો. અરે પરાણે એની પાસેથી હાથ છોડાવીને આવી છું, ખબર છે તને? બસ એટલું બેશર. ચાલ હવે રાત બહુ થઈ ગઈ છે, સુઈ જા. અરે મારા બાપ ને છોડ ને, મારી સાથે વાત કરીને. તારી જોડે તો મારે મીઠી મીઠી દિલ્લી વાતો કરવી છે. અને હજુ કહું, હજુ કહું મીઠી, તું જ મારી ઉર્મી છો, તું જ મારી પ્રેરણા છો, તું જ મારી ભાવના છો, તું જ તું જ મારી સંવેદના છો. તો સાંભળ, તું જ મારો મહેશ છે, તું જ મારો રમેશ છે, તું જ મારો પરેશ છે અને તું જ મારા હરેશ છે. તારી આંખોમાં મને ઝરણું દેખાય છે, તારી આંખોમાં મને દરિયો દેખાય છે, તારી આંખોમાં મને વનરાજી દેખાય છે. હાચું કહું, મને તો તારી આંખોમાં આખે આખી દુનિયા દેખાય છે. અલ્યતને એની આંખોમાં બધું દેખાય છે, તો મારો ખોવાયેલો ગધેડો એની આંખોમાં ગોતી આવે.
લાગે છે કે પ્રેમ કરવા માટે આ જગ્યા ઠીક નથી. એ ભાઈ જાને દેને તારો ગધેડો જાતે ગોત ને હારા ગધેડા હું હાલ્યો મારી ગધેડી જોડે મારી મીઠડીને લઈને હાલ્યો. હાલ મીઠડી હાલ. જો મોડું આવું તું ને તું આજકાલ મને બહુ રાહ જોવડાવી દઈ શકી. સુરજ મારી રાહ જોવાનું છોડી દે અને મને ભૂલી જા. શું બોલી? અને ભાન છે ને તું શું કહી રહી છે? હું ભાનમાં જ છું. મારા મામાએ મારી સગાઈ બીજે નક્કી કરી દીધી છે અને હું પણ ઈચ્છું છું કે જ્યાં મારા મામાએ સગાઈ નક્કી કરી છે ત્યાં જ મારું લગ્ન થાય. ભલે સુરજ હું જાઉં છું. મામા ને અરે સુરજ હું તો મજાક કરતી હતી. હું જાણવા માંગતી હતી કે તું મને કેટલો પ્રેમ કરે છે. પણ મેં જોઈ લીધું સુરજ કે આપણા બંનેના ખોડિયા જુદા છે પણ આત્મા તો એક જ છે. હું સાચું કહું છું સુરજ. હા સુરજ તારી મજાક તો મેં સહન કરી લીધી કિરણ. પણ હવે હું જોઉં છું કે મારી મજાક તું કેટલી સહન કરે છે. ધડક
હે દીપક, કેમ આજે ઉદાસ થઈને બેઠો છે? કઈ નહીં, એ તો એમ જ. કઈ નહીં કે સાચું બોલ, કઈક તો છે. સાચું બોલ, ખોટું બોલે છે ને? હે કિરણ, મને લાગે છે કે એને એની બહેનની ચિંતા સતાવી રહી છે. ના ભાઈ ના, હું સમજી ગઈ કે કોના વિચારોમાં લાગી છે. સુરજ, મને તો એ જ કારણ લાગે છે. મને તો આ કિરણનો વેમ સાચો લાગી રહ્યો છે. શું? એ જ કે ભાઈ શ્રી પ્રેમમાં ડૂબકીઓ મારી રહ્યા છે. તને એમ નથી લાગતું કે તારી પણ કોઈ ભાભી હોય? સુરજ, હિરલ જીવે ચડેલી છે કે જ્યાં સુધી એની ભાભી નહીં આવે ત્યાં સુધી એના લગ્નનો વિચાર પણ નહીં કરે. હિરલની જીત છે. હે દીપક, ચિંતા નીકળ, તારું પણ નક્કી છે, સમજી લે. એ કેવી રીતે? હે દીપક, મારા બાપુ મારી વાત કરવા માટે કિરણના ઘરે જવાના છે. તારી પણ વાત ઉઠવી આવશે, હું બાપુને વાત કરીશ ને, બરાબર છે? હા, અને જ્યોતિની તારી વાત તો હું કરી દઈશ. હવે તો રાજી ને, હવે બધું પાક્કું સમજે. અને હા, ઘડિયા લગ્નની તૈયારી પણ રાખજે, સમજ્યો? મનક થાય છે ને, મનક મનક. કામે લાગો, કામે લાગો, ઉદાસ થઈને બેઠા છે. દીપક બેટા, દીપક ઘરમાં છે કે? આવો આવો મુખી કાકા, આવો. મારા ધન ભાગ કે તમે મારે ઘેર પધાર્યા, બેસો. એ તો બધું ભગવાનની ઈચ્છા હોય ને, તો જ થાય. દીકરા, હું અને તારા બાપુજી તો નાનપણના ભેરું બન. ભગવાને મને ત્રણ સંતાન આપ્યા છે, હિરલ, દીપક અને શ્યામ. એ તો બધું ઠીક, હું આ ગોર મહારાજને લાવ્યો છું તો મુહૂર્ત તો કઢાવી લઈએ ને. હા હા મુખી કાકા, કેમ નહીં. તો ગોર બાપા, તારો ટીપણું. હા હા, મુહૂર્ત. આમ તો એકબીજાના ગ્રહો ઘણા જ મળતા આવે છે, અને આવતી અજવાળી આઠમના દિવસે ઉત્તમ મુહૂર્ત છે. પછી તમારા બંને પક્ષોની મરજી. આમાં મરજી શું હોય, આવતી આઠમના લગ્ન પાકા. કેમ, ખરું ને દીપક? મને પણ મંજૂર છે કાકા, પણ 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 શું દીકરા, બોલ ને. મુખી કાકા, તમે તો બાર બાર ગામના ધણી છો અને હું બાર વીઘાનો. હું તમારી હરોળમાં તો ના આવી શકું, પણ કરિયાવર જેવું કંઈક લાગે તો મને અત્યારે જ જણાવી દેજો. કરિયાવર તમારે જોઈએ, હું બહુ મોટી આશા લઈને આવ્યો છું. શું આશા છે કાકા, ચોખ્ખું કહી દો ને. મારી શક્તિ હશે તો હું. મુખી કાકા, નામ તો પાડો કે તમારે જોઈએ છે શું. હા હા મુખી કાકા, કંઈક તો બોલો. લે આજુ તો, અને એક તો માર મને, નાલાયક. મારી સામે એવી વાત કરે છે, એ માણસ દહેજ કરિયાવરનો સખત વિરોધી છે, એની સામે આવી વાત ના થાય. દીકરા, ભગવાને મને જે કંઈ આપ્યું છે ને, એ તારા બાપુની જ દેન છે. તો કાકા, આવતી આઠમે જાન જોડીને આવી જજો, હું કાલથી તૈયારીઓ કરવા માંડું છું. ઠીક, ત્યારે હવે રજા લઈએ. રામ રામ. રામ રામ. ચાલો ગોર બાપા, ચાલો. રામ રામ. રામ રામ. વૈદરાજ, 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 મને છે ને કશોક રોગ થયો છે. કયો રોગ? પેલો રોગ, પેલો જે દરેક જુવાની થાય ને, એ પ્રેમ રોગ થયો છે. મને એની કઈક દવા આપો ને વૈદરાજ. દવા તો હું તને આપીશ દીકરા, પણ એના માટે મારે થોડી દવા બનાવવી પડશે અને એના માટે થોડી રાહ જોવી પડશે. પણ અત્યારે મારે બહાર ગામ જવાનું છે. એક કામ કર, તું રાત અહીંયા રોકાઈ જા અને મારું ઘર અને દવા બંને સાચવજે, બરાબર? હું આવીને પછી તને દવા બનાવીને આપીશ. વૈદરાજ, તમે કોઈ બધું કરવા તૈયાર છું, પણ મને દવા જરૂર આપજો. સારું. વૈદજી, વૈદજી, ઉઠો ઉઠો વૈદજી, એક બીમાર માણસ ને જોવા જવાનું છે.
જટુટો વેજી જટુટો એ જા ભાઈ જતો રે મારે કે નથી જવું મને શાંતિ થી ઊંઘવા દે પેલા મીઠીના બાપાને જોવા જવાનું છે મીઠીના બાપને આ ડોંગીના ને એમ જ લાગે છે કે હું વૈતરાજ છું મજાનો મોકો મળ્યો છે હાલ વૈતરાજ બનીને જાઉં અને ઓલી મીઠીના બાપાને બરાબર નો સીધો ટોર કરી દઉં મીઠીના બાપા હવે જો તારી વલે કરવું એ આવી ગયા છે વૈદરાજજી બોલો કોને ઉકેલવાના છે બોલો કોની દવા કરવાની છે દર્દી છે ને લાવો નાડી તપાસી દો આપનું લોહી તો એકદમ ફટાફટ ફટાફટ વહે છે એકદમ ગરમ ગરમ છે મારો હાથ છે મારા બાપુનો નહીં લાવો દર્દીનો હાથ જોઈ લઉં આની નાડી તો લગભગ બંધ જેવી થઈ ગઈ છે એક કામ કરો ભાઈ ફટાફટ જેને લાકડાનો સામાન તૈયાર કરો ફટાફટ નનામીનો સામાન તૈયાર કરો સગાવાલાને બોલાવો જાવ જલ્દી જાવ પણ વેદજી એ બધું છોડો ને ગંગાજળનો બધું તૈયાર કરો જાવ જલ્દી જાવ અને બધાને બોલાવો હા જાઉં છું બહુ જૂનું ડર લાગે છે છોડી એક કામ કર જલ્દી જલ્દી છે ને તું પાણીનો ગ્લાસ લાવ જલ્દી જલ્દી લાવ હું ફાંકી આપું ને એટલે જો કેવું થઈ જાય છે ફાંકીની અસર થાય ત્યાં લગી કદાચ રે ડોરે એવું પણ થાય લાવી પાણી લાવી જો આપણી ફાંકી છે ને એકદમ અખીર છે ભલ ભલા ને મોક્ષ અપાવી દીધો છે એ ડોહા લ્યો ત્રણ રમારે છે ને એ ખારે ફટફટાફટ ગટગટ આવી જાઓ ન રહેગા વાંસ ન બચેગી બાંસુરી ડોહા લીધા પછી કેવું લાગે છે સારું છે હો આરામ છે ને હો આવો આવો જલ્દી બધા આવી જાઓ સારું છું તમે લોકો આવી ગયા મારા તમે આવી ગયા ને એક કામ કરો ફટાફટ તમે મંત્રો ને જાપ બોલવાના ચાલુ કરી દો અને અડધા તમે પેલી બાજુ જતારો અને અડધા લોકો આ બાજુ આવી જાઓ દરવાજો છોડી દો કારણ કે ગમે ત્યારે યમરાજ આવતા હશે પણ વેજી કાકા ને થયું છે શું એ તો કહો એમને કઈ થયું નથી એમને છે ને ડુક્કર ની જેમ અડજો ને ઢેબરા ખાધા છે એમાં એમના પૂંછ વાગી ગયા છે પણ મેં છે ને એમને ઘોડીને દવા પાઈ દીધી છે મેં એમને છે ને ઘોડાના જુલાબ નું ટોરણ આપી દીધું છે એટલે હમણાં ટોળી વાળવા છે ને અણહણતું અણહણતું છે ને બધું સફાચર સાફ થઈ જશે અરે પણ અમને આ અડધી રાતે શું કામ તેડાવ્યા છે એ તો કહો એટલે ડૂબી નાવ હું કઈ મૂર્ખો છું કે આખી રાત ઉજાગરો હું એકલો બેઠો હવે તમે લોકો જાગો હરામખોર ગીગા તું હા હું અરે પણ તું વૈદને બદલે તું હું કામ કુડાનો આ તમારી મિત્રી આજે પ્રેમ કરવા હતું ઓ હો 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 અરે પ્રેમ પરાણે ન થાય કોડા એના માટે તો કઈક બનવું પડે આ તે આ વૈદરાજ બનીને તો આવ્યો છું હવે શું જમદેવ બનીને આવું તારી જાતનો વૈદડો મારું ક્યાં ગઈ મારી તલવાર અરે આજે તો ભલે ભડાકે કહી દઉં અરે તલવાર થી જાતકા હોય ભડાકા નો હોય ડોબા દેવ અરે હા હા આજે તો તને કાપી નાખું આજે તો તને વાઢી નાખું કઉ છું તને ખબર નથી હું કોણ અરે હું તો વીર કાપી નાખવા વાળો એ વીર કાપી નાખવા વાળો નહીં તું વીર બુઢી તલવાર વાળો છે પાણી નો લોટો હવે પાણી નો લોટો નહીં તમને તો પાણી નો ઘડો જોઈએ એ મીઠી કઈ મોકલાવું નથી ભલે હેરાન થતા ડોહા અને ભલે ઉંતરા વળી જતા હવે આપણને નિરાશ થયો આ ઘોડા નો જુલાબ પડ્યો બરાબર નો પડ્યો સરદાર સરદાર તમારી પ્રતિજ્ઞા પૂરી થાય એવો એક સમાચાર લાવ્યો છું એમ તો એનો એનો બોલ સરદાર દીપક ની બેન ના લગ્ન નું પાકું થઈ ગયું છે અને દીપક લગ્ન ની ખરીદી કરવા શહેર જવાનો છે એમ વાત છે હવે શિયાળિયું આવ્યું સિંહ ની બખોલ માં દીપક યાર તું તો હવે ગયો તારા દિવસો ભરાઈ ગયા કારણ કે નાગજી નામ છે મારું નાગજી ડસુ તો પાણી ન માગે
हिरल हिरल हाँ बधाई हो बधाई तने अरे वाह हिरल तने तो शू सरस छोकरो मळ्यो छे जेटला वखाण करिए एटला ओछा छे ए तू केटो करी ए कोना जेवो लागे छे एना वार केवा छे एनी आंखो केवी छे अरे तू तो केवी शर्माई छे अरे हिरल तारी सहेलीओ आवे छे एमना माटे काई चा नास्ता ने व्यवस्था तो कर हाँ हाँ मोटा भाई जरूर केम नहीं आऊं है अरे हिरल आ कुर्ता ने बटन तो छे नहीं ए आवी मोटा भाई आलिया हमणा ज लगाड़ी हिरल लाऊ हूं लगावी आपू नाना किरण तू हिरल ने मदद कर ने ज्योति छे ए लगावी देशे ठीक छे ज्योति ले तू लगावी आप चल हिरल हूं लगावी दो एमा शू अरे हिरल आ तारी सहेलियों ने बेसाड़जे हूँ बाजार जाइने आवु छु ए सारू मोटा भाई तमे एनी चिंता न करता अरे ओए दीपक हवर हवर में क्या चाल्यो अरे आ तो हिरल ना लग्न नो सामान लेवा शहर जतो तो मारी कोई भूल थई गई छे મને લાગે છે કે આપણી દોસ્તીમાં કોઈ ઉણપ જરૂર આવી ગઈ છે અરે ગાંડા આટલું મોટું કામ ઉપાડીને બેઠો છો ને મને જાણ સુધા નથી કરી હિરલ માત્ર તારી બેન છે મારી બેન નથી ના ના એવું કઈ નથી આ તો મને થયું કે અરે વિચાર શાનો કરે છે બેસી જા હું પણ આવું છું તારી સાથે અરે બેસી જા કહું છું ને હિરલ હિરલ हिरल कौन छो भाई तमे अने तमने कोण काम छे चलो चलो शहर ना रस्ते तुम्हारा भाई ने मारी ने कोई फेंकी दी दो शू बोले छो भाई तमे मारा भाई ने कोई मारी ने फेंकी दी दो छे आउ ना बने भाई आउ ना बने चलो जट चलो चलो મને પંચાયતમાં ગુનેગાર સાબિત કરવાનો તારા ભાઈને તો એની સજા તો ભોગવવી જ પડશે તારે તારા ભાઈએ તારો ભાઈ તો ભોગવશે પછી પણ હમણાં તું ભોગવવા તૈયાર થઈ છે ચલો મારે એક પૈસા આપને સજા તો ગુનો કરનારને આપવાની હોય નાગજી અને ગુનેગાર તો તું છે બકી જોઈએ છે ને આપું તને બકી તું ચિંતા નહીં કરવે ને અહીંયા જ રોકા ચાલો ઉઠ નાગજી બકીઓ ભરવાનો બહુ શોખ છે ને તમે બધા હમણાં તને ખબર પડી હશે હિરલ
શોખ છે ને તો ઠીક છે ને તને કઈ થયું તો નથી ને સારું થયું સુરજ તું આવી ગયો ચાલ હવે જઈએ ગોપાલ અરે ગોપાલ અરે કરશનભાઈ આવો પધારો પધારો બેસો બેસો કરશનભાઈ ઘણા દિવસે પધરામણી થઈ જાય કઈ હા ભાઈ હા ગોપાલ થયું કે ચાલ આજ તારે ત્યાં જઈને દુર્ગા ભાભીના હાથની લાપસી ખાઈ આવ કેમ છો બધા બધા મજામાં છે તમે કેમ છો સુરતના શું સમાચાર છે કરશનભાઈ મારે તમને એમ પૂછવું હતું કે પછી તમે પેલી વાતનો શું વિચાર કર્યો અરે મારા ભોળાભાઈ તારે ત્યાં આવીને લાપસી ખાવાનું કહી રહ્યો છું તોય કાંઈ સમજતો નથી હું એ જ વાત માટે તો આવ્યો છું ખેતીની બધી જવાબદારી હવે સુરજ માથે છે હું તો રહ્યો ખાયો પણ માટે તો તને યાદ કર્યો અરે સુરજ નું માગું લઈને આવ્યો છું તારી પાસે કરશનભાઈ મારી પાસે તો બે છોડિયું છે બંને ઉંમર લાયક છે તમારે કઈ દીકરી જોઈએ છે તમે શું ભાંગડા વાટો છો કઈ દીકરી કઈ દીકરી શું પૂછો છો એમની દીકરીનું કીધું છે એટલે જોતી જ હોય ને કેમ ખરું ને કરશનભાઈ અરે ભાઈ મને કઈ જ વાંધો નથી તારે જે આપ્યું હોય તે આપ મારે તો એક જ દીકરો છે સુરજ અને દીકરી પણ જોઈએ એક જ તો ખરેખર દુર્ગાના હાથની લાપસી આજે જ ખાઈ લઈએ અને લાપસી પીરસનાર તમને હશે જ્યોતિ બસ અરે તો પછી વાત સાની જીવો છો દુર્ગા ભાભી કરો કંકુના ચાવી દો આંધળ અરે કેમ નહીં તન કરી તન ભાગ અમારા અબ ખરી ચડાવું લાપસી ના આંધળ બેતો બેતો આવો વેવાઈ ભાવથી ભેટીએ આવો 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 સુરજ અરે સુરજ બેટા સુરજ હા બાપુ શું વાત છે બાપુ આજે ચહેરો તો ખૂબ મલક મલક ખુશ દેખાવ છે ને બેસો 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 શું વાત છે શું છે અરે આજે હું તારા લગન પાકા કરી આવ્યો છું અને બહુના હાથની લાપસી પણ ખાઈ આવ્યો મારા લગ્ન કોની હારે અરે આપણા ગોપાલની દીકરી જ્યોતિ સાથે જ્યોતિ સાથે હા બેટા હવે મને નિરાશ હવે તો તૈયાર ભાણું ખાવા મળશે કેમ બેટા હા બાપુ દુર્ગા મમ્મી તો દાંત પાડી દીધો એને તારું લગ્ન જ્યોતિ સાથે નક્કી કરી નાખ્યું કિરણ હું બધું એ જાણું છું અને એટલે જ મને ચિંતા થાય છે કે હવે શું થશે મારા બાપુએ મને પૂછ્યું સુધા નથી અમારે પણ એવું જ થયું મામા કે મામીએ અમને કઈ પૂછ્યું જ નહીં સુરજ અરે પણ કિરણ તું તો ત્યાં હાજર હતી તું તો વિરોધ કરી શકત તારે તો કઈ બોલવું જોઈએ ભલે કઈ ના બોલી કિરણ હું જરૂર બોલીશ હું મારા બાપુની સામે ચોખવટ જરૂર કરીશ કે મારા લગ્ન જો થશે તો માત્ર કિરણની સાથે જ્યોતિની સાથે નહીં પણ સુરજ સુરજ હું તને કેમ કરી સમજાવું કે મામા મામીનો રોટલો મને એનો વિરોધ કરતા રોકે છે અરે કેટલા ઉપકાર છે એના મારા પર અને જ્યોતિ જ્યોતિ એના પેટની દીકરી છે હું એ લોકોને વચ્ચે કેવી રીતે આવી શકું અને આ પણ જ્યોતિ મારી પ્રિય સખી છે અરે
મારી સગી બેન કરતા પણ વિશેષ. અને હા સૂરજ, તારે પણ મારી જેમ સહન કરવું જ રહ્યું. સૂરજ તને મારા સમજે. હું તારા વગર જીવી જ કેવી રીતે છું? હે સૂરજ, શું થયું? તારા બાપુ જઈ આવ્યા જ્યોતિના બાપુ પાસે? મારી વાત કરી કે નહીં? જ્યોતિએ શું કહ્યું? દીપક, બાપુએ જઈને વાત તો કરી, પણ બધું ગુચવાઈ ગયું. હા દીપક, દુર્ગા મામીએ વચ્ચે પડી અને જ્યોતિનું લગ્ન સુરત સાથે નક્કી કરી નાખ્યું. અમે પણ એ ચિંતામાં છીએ. જ્યોતિનું લગ્ન સુરત સાથે? સુરજ, બસ હવે આ જીવન મારા માટે હવે આકરું થઈ જશે. મારે જીવવાનું હવે કોઈ અર્થ નથી. શું કરે છે તું? શું કરે છે તું? આ રીતે હિંમત હારી જાવ? અરે તું જાવ પગલું ફરશે તો તારી બેન હિરલ નું શું થશે? હા દીપક, તું જ તેના મા બાપ છે. અરે તારે આજે હિરલના લગ્ન કરાવવાના છે. આવું કઈ ન કર દીપક, ભગવાન જરૂર કઈક રસ્તો બતાવશે. સુરજ, સુરજ તું જ બતાવ હવે. શું કરું, શું કરું હું? કશું જ નહીં, હિંમત ના હાર. બધા સારાવાના થઈ જશે. ભગવાન પર ભરોસો રાખ, ભગવાન પર ભરોસો રાખ.
મને લાગે છે કે તમને જ્યોતિ ના લગ્ન ની જાણ થઈ ગઈ છે. હું હમણાં જઈને જ્યોતિ ને બધું કહું છું. નહીં નહીં બેન, તું કઈ નહીં કહેતી, તને મારા સમ છે, જે થાય છે એ થવા દે બેન. અમે મારે તારા હાથ પહેલા પીળા કરવાના છે, એટલે જ આજે હું શહેરમાં પણ જવાનો છું. તો જરા ચા બનાવી લાવ. હા ઠીક છે મોટા ભાઈ. ના, આ લગ્ન હું નહીં થવા દઉં. મારા બાપ નો મારતાલ મારા મંગેતર હારે પણ ક્યારે નહીં, ક્યારે નહીં. તમે હુકમ કરો એટલી જ વાર છે બાપુ. નહીં રઘા, એ સુરત ને તો હું એકલા હાથે ભીડી લઈશ, એને છઠ્ઠી નું થાવણિયા તપાવી દઈશ, અને પેલી જ્યોતિ એને તો આખું જીવતર રીબાવી રીબાવીને મારીશ. તું જોજે રઘલા, એને લગ્ન ના માંડવે થી ઉપાડીને ન લાવ ને તો મારું નામ નાગજી ને. આજે આપણા જ્યોતિબેન કેટલા રૂપાળા લાગે છે. હે ભગવાન, તમે લોકો જે તોરણ નથી બાંધી રહ્યા, જલ્દી કરો, જાન આવવાનો સમય થઈ ગયો છે. અરે તમે શું કરો છો, ચાલો અને ત્યાં મૂકો, ફૂલ લાવવાના છે. જાઓ જાઓ જલ્દી જાઓ, બીજા ફૂલ લઈ લો. જાઓ અરે કિરણ, અરે હિરણ, જ્યોતિને લગ્ન અને તું આટલી બધી ખુશ, તને કોઈ વાતનું દુઃખ નથી? અરે મનીષાને દુઃખ હોય, મારી બેનના લગ્ન હોય અને હું ખુશ ના હોઉં? અરે હિરણ, તારી આંખમાં આંસુ. ના હિરણ, ના રડ નહીં. વાહ કિરણ વાહ, ખારા દરિયાના પાણી પોતે જ પોતે સુકાઈને બીજાને ખુશ રાખવાની બનાવટ કરે છે એમ જ ને? પણ કિરણ, એ તો શક્ય જ નથી ને. ના હિરણ ના, એવું ના બોલ. તને ખબર છે રામાયણમાં સતી સીતાને કેટલા દુઃખ પડ્યા હતા, તો પછી આપણે તો કાળા માથાના માનવી છીએ. બસ કિરણ બસ. બાપુ કા નિરાતે બેઠા છો, આજે જ્યોતિના લગ્નમાં નથી જાવ? જાણું છું રઘા,
જાણું છું, પણ હું વેળાની રાહ જોઈને બેઠું છું. વાત એમ છે રઘા, કે લગ્નને જોવું અને એને માણવું એની એક ચોક્કસ વેળા હોય છે, અને હવે વેળા આવી ગઈ છે. તો તૈયાર છો ને સાથીઓ? અરે તો રાહ એની જુઓ છો? કરો કેસરિયા. ગણાનંદવા ગણપતિ કો હવા વહે, પ્રિયાનંદવા પ્રિયવતિ કો હવા વહે. કિરણ, આમને આમ તો ક્યાં સુધી રુદન કર્યા કરીશ? તમારા ભાઈ દીપકની પણ આ જ દશા છે. તું અને મારા ભાઈ દીપક બંને સહન કરતા સાક્ષો નહીં હે ને? પણ હવે મારાથી સહન નથી થતું. હવે મને આ રાજ ખોલવા દે મારી બેન. નહીં હીરા, તને મારા સમજે. અરે મારી બેન જ્યોતિની ખુશી માટે તો હું કઈ પણ કરી શકું છું. અરે મારા શરીરના ટુકડે ટુકડા કરી નાખીશ, પણ મારી બેન જ્યોતિને હું દુઃખી તો નહીં જ થવા દઉં. હા હિરણ, હું એને દુઃખી નહીં થવા દઉં. ઠીક છે કિરણ, જેવી તારી મરજી. મારે કઈક રસ્તો તો કાઢવો જ પડશે. જ્યોતિ, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. નિધિ, હા, તમે જરાક બધાને લઈને બહાર જશો. જ્યોતિ, આજે મારે મન ખોલીને તને કંઈક કહેવું છે કે જે તું નથી જાણતી. કિરણ, એવી તો શું વાત છે? તો સાંભળ જ્યોતિ, આ કિરણ છે ને એ તો ચોધાર આંસુએ નીચે રડી રહી છે. એનું કારણ તું જાણે છે? કિરણ, કિરણ રડી રહી છે? હા, પણ એ તો નીચે હરકતી રાજકુશી ઘરનું કામ કરી રહી છે. સૂરજ અને કિરણ તો વર્ષોથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા, અને તારા લગ્નમાં વિઘ્ન ના આવે, અને તારા બા બાપુના ઉપકારને વશ તે તો બિચારી ચૂપચાપ બધું સહન કરી રહી છે. શું આ વાત સાચી છે હિરણ? હા જ્યોતિ, આ સનાતન સત્ય છે. જો કિરણ મારા માટે આટલું મોટું બલિદાન આપવા તૈયાર થઈ હોય તો હું એના માટે કઈ ન કરી શકું. હિરણ, તું નીચેથી કિરણને બોલાવી લાવતો. હા જ્યોતિ, ઠીક છે. આ નાગજી જ્યોતિના લગ્નમાં? એટલી બધી કામમાં પરોવાઈ ગઈ કે મારી પાસે આવવાનો સમય નથી? શું કરું જ્યોતિ, આ જૂને લગ્નનું કામ જ એટલું બધું છે. અને બેના, તો ખુશ તો છે ને? લગ્નનું કામ હતું તો તું રડી શા માટે? અરે રડે મારા દુશ્મન, મારી સહિયાના લગ્ન હોય અને હું રડું? આ તો એમ જ, તું મારાથી વિખૂટી પડવાની છો ને એટલે હૈયું ભરાઈ આવ્યું અને એ હિરણ જોઈ ગઈ. હવે તારી બનાવટી ભરી વાતો બંધ કર. એટલે તું કહેવા શું માંગે છે? કિરણ, મેં કોઈ એટલા હલકા કોની નથી કે તારું બલિદાન સ્વીકાર કરી લઉં. પણ જ્યોતિ, મોટી બલિદાનની દીકરી થામાં, ચલ જલ્દી કર, ચોરીમાં બેસી જા અને આ ચુંદડી પહેરી લે. જ્યોતિ ના, જ્યોતિ ના, આ ઠીક નથી. અરે મારી બેન, ના મારી બેન, આનો હક, આનો પર બસ તારો જ હક છે. ચુપ, એકદમ ચુપ. અરે મારી બેન, આ ચુંદડીની સાચી હકદાર તો તું છે. જ્યોતિ, હવે સમય ના બગાડ, આપણી પાસે સમય નથી, ચાલ જલ્દી ચાલ. જ્યોતિ, વિઘ્નનાશો વિનાયક વાદ સૈતાની નામાની અપટે શૃણ્યાદપી.
वाहेच प्रवेशे निर्गवे तदा संग्रामे संकटे चैव विघ्नस्तस्य न जायते। श्रीश्वरं सुकृतिनां भवनेश्वलक्ष्मी पापात्मनां कृतदयां हृदयेषु बुद्धि श्रद्धा सदां कुलजनः प्रभवस्य लज्जा। मारा रुदियानी राणी, मने तो एम हतुं के आजे तू कोई बीजा ना ढोली आलो डीश, पण ना तू तो मारी राणी बनीश। सारी जातनो पुत्रो, तू मने राणी बनावा मांगे छे? हस तो साला नफट। अरे नफट हूँ छूच, कारण के हूँ छू नाजी, नाजी दसू तो पानी नो मांगे। चल नीच राक्षस, खबरदार छे जो मने हाथ लगाड़ियो छे तो। आज तो तने नहीं छोड़ लायक साला नफट आले आले मेरे रानी बने आले। ज्योति जो तू मारी नहीं तैसी के तुम कौन छे? जयो आ ज्योति मारी न थई सकी तो मैंने खत्म करी नाखी। आ दीपक तारो ने आ सूरज नो वारो छे, તમને બંનેને પણ ખતમ કરી નાખીશ, કારણ કે હું નાગજી છું નાગજી, દસું તો પાણી ન માગે। નાગજી तू करती हमारी दिक्री।
अगला जन्म ज्योति तुझे मरवा जरूर आईस। नहीं ज्योति, ज्योति नहीं, नहीं ज्योति तू मने छोड़ी ना जा सके। तू तो नहीं बेटा। ईश्वर ने मंजूर था, ईश्वर ने आज मंजूर था। मनु बेटा, आ एज दीपक छे, अने अखांभी, अखांभी मारी सहयर ज्योति नी छे, जेने मने चुंदड़ी उड़ाड़ी थी, अने दीपक, अजेनी रामा, अहीं ज बैठो छे, सूरज, आपणे दीपक ने साथे ले जाइए तो मैंने अपने साथ ही रखे। और खेचे मने और खेचे सूरज।